ભારે વરસાદને કારણે નદી નાળાઓ તળિયે છે. જિલ્લાના લગભગ તમામ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને ડઝને ગામના સેંકડો ગ્રામજનોને ડેમમાંથી સતત ઓવરફ્લો થતા પાણીનો માર સહન કરવાની ફરજ પડી છે. જિલ્લાના ડઝનબંધ ગામો હજુ પણ પાણીથી ઘેરાયેલા છે અને ગ્રામજનો પર સંકટના વાદળો છવાયા છે. સવાઈ માધોપુર જિલ્લો છેલ્લા કેટલાક દિવસોમાં મુસળધાર વરસાદને કારણે જિલ્લાના ઘણા વિસ્તારો પૂરની ઝપેટમાં આવ્યા હતા. આ જિલ્લામાં વરસાદની મોસમ હવે વિરામ પામી હોવા છતાં નદી નાળાઓમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે. જિલ્લાની બનાસ, ચંબલ, ગલવા, મોરલ, ગંભીર અને નિગોહ નદીઓમાં હજુ પણ ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ 18 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. હવે ડેમો પર પતરા નાખવામાં આવી રહ્યા છે, જેના કારણે ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ડઝનેક ગામો સંપૂર્ણપણે પાણીથી ઘેરાયેલા છે અને પૂરની આશંકા છે. સુરવાલ ડેમના ડાઉન સ્ટ્રીમમાં વસતા ગામોના લોકો સૌથી વધુ પરેશાન છે. એક ડઝનથી વધુ ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ગામડાઓમાં પણ ભારે પાણી ઘૂસી ગયા છે. અનેક ઘરોમાં પાણી ભરાયા છે અને ગામમાંથી બહાર નીકળવાના માર્ગો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. માછીપુરાના ધાણી, સુરવાલ, અજનોટી, દુબ્બી, ધનોલી, પુસોડા વગેરે ગામોની હાલત એટલી ખરાબ છે કે ગ્રામજનો ઘરની બહાર પણ નીકળી શકતા નથી. સતત વધી રહેલા પાણીના કારણે ભયના છાયા હેઠળ ગ્રામજનોને દરેક ક્ષણે ચિંતા કરવાની ફરજ પડી રહી છે. કલ હમને જ્યાં ઇન્સ્પેક્શન કિયા તો કુછ સ્થાનિય લોકોની માંગ થી, જૈસે કે લટિયા નાલે પે પ્રોટેક્શન કી વોલ હોની ચાહીએ, તો ઉસમેં ક્યા હો સકતા હૈ કે સદ તક હો સકતા હૈ, તો જો વિભાગ હૈ LSG વિભાગ ઉનકે સેક્રેટરી સાહેબ સે ભી બાત કરેંગે, બાકી યે પોઈન્ટ અપની રિપોર્ટ મેં ડાલ કે, ક્યોંકિ મેં સમજતા હું મંગલવાર બુધવાર તક CM સાહેબ ભી વાપસ આ જાયેંગે ઓર શાયદ પહેલી પ્રાયોરિટી યહી રહેગી કે પ્રભારી સચિવો કે સાથ બેઠ કરકે ઇસકા જાયઝા લેંગે વો, તો ઉસ સમય જો જો યહાં પે નિર્દેશ દિયે હૈ ઉસકા ઓર ખુલાસા કરૂંગા મેં અપની રિપોર્ટ મેં. દેખિયે સબ જાનતે હૈ કે ઇસ બાર જો બારિશ હુઈ હૈ, જો સીઝન રહા હૈ મોનસૂન કા, ઉસમેં કેવલ સવાઈ માધોપુર મેં નહીં બલ્કિ પૂરે રાજ્યભર મેં ઔસત કે મુકાબલે બહોત અધિક બારિશ હુઈ હૈ. ઓર પહેલી બાર એસા હુઆ હૈ કે પિછલે વિગત 50-60 સાલો મેં સારે કે સારે રાજસ્થાન કે બાંધ ભર ગયે હૈ. તો સ્વાભાવિક સી બાત હૈ કે ઇતની અધિક પાણી કી આવક હોને કે કારણ જો લો લાઈંગ એરિયાઝ હૈ, ખાસ તૌર પે અપને લટિયા નાલા કે આસપાસ કે જો લો લાઈંગ એરિયાઝ હૈ ઓર જો સુરવાલ ડેમ કે આગે કે જો લો લાઈંગ એરિયાઝ હૈ, તો વહાં પર પાણી ભરને સે ટેમ્પરરી અવ્યવસ્થા હુઈ હૈ. વરસાદ પછી નદીઓમાં વધારો થવાને કારણે અને ડેમમાંથી પાણી ઓવરફ્લો થવાને કારણે સવાઈ માધોપુર લાલસોટ રોડ સંપૂર્ણપણે બંધ છે. લોકો જીવના જોખમે રોડ ક્રોસ કરવા મજબૂર છે. વહીવટીતંત્ર આપત્તિ વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું હોવા છતાં આવી આપત્તિ સમયે વહીવટીતંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ શૂન્ય જણાઈ રહી છે અને પૂરગ્રસ્ત ગામોના લોકો ભારે ત્રસ્ત છે. નદીઓમાં જે રીતે ઉછાળો આવી રહ્યો છે અને ડેમમાંથી પાણી સતત ઓવરફ્લો થઈ રહ્યું છે, તે જોઈને લાગે છે કે ડેમના ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં આવેલા ડઝનેક ગામોના લોકોને 8-10 દિવસ સુધી પાણી અને પૂરમાંથી રાહત મળવાની નથી.